चढ़तो क्रम एटले शुं तो के 1 2 3 4 5 6 7 8 9 અને 10 તો એ થયો ચડતો ક્રમ ચડતા ક્રમમાં સંખ્યા વધતી જાય છે અને ઉતરતો ક્રમ એટલે શું તો ઉતરતો ક્રમ એટલે સંખ્યા ઘટતી જાય ઉદાહરણ તરીકે 1 થી 10 આપ્યા છે એમાં ઉતરતો ક્રમ કીધો હોય તો 10 9 8 7 6 5 4 3 2 અને 1 ચાલો આજે આપણે એવું જ કંઈક અહીંયા જોવાનું છે ચડતા અને ઉતરતા ક્રમ પરંતુ અહીંયા તમને જો ચડતો ઉતરતો ક્રમમાં સ્પષ્ટ વ્યાખ્યા લખીને ના આપ્યો તો તમને એવું પણ લખીને આપ્યું હોય કે વધતો ક્રમ અને ઘટતો ક્રમ વધતો ક્રમ એનો મતલબ છે કે સંખ્યામાં વધારો થવો એટલે કે ચડતી કિંમત અને ઉતર ઘટતો ક્રમ એટલે સંખ્યાની ઉતરતી કિંમત તો ચાલો આપણે અહીંયા જોઈએ જો અહીંયા આપ્યું છે યોગ્ય ક્રમમાં ગોઠવો આ યોગ્ય ક્રમમાં ગોઠવો એના પ્રશ્નો છે અને એ પ્રશ્નોના જવાબ આપણને અહીંયા જે ચિત્રો આપ્યા છે બાળકોનો એના આધારે જવાબ આપવાના છે અહીંયા આપ્યું છે કે સૌથી ઊંચું કોણ છે તો અહીંયા ચાર બાળક આપે છે ચિત્ર જોઈને કહેવાનું નથી કે સૌથી ઊંચું કોણ છે ચિત્ર જોઈને પણ ખબર પડી જાય છે પરંતુ આપણે એની નીચે લખેલી ઊંચાઈ છે તેમાં સૌથી વધુ ઊંચાઈ હોય એ સૌથી ઊંચું કહેવાય તો જુઓ અહીંયા રામહરિ છે એની ઊંચાઈ છે 160 સેમી ડોલીની 154 સેમી મોહન એની 158 સેમી અને શશી 159 સેમી ઊંચાઈ આપેલી છે તો આપણે જોઈએ તો કોણ વધુ ઊંચાઈ ધરાવે છે તો જુઓ 154 કરતા 158 મોટા છે એના કરતા 159 મોટા છે અને 159 કરતા 160 મોટા છે તો 160 એ કેવી કિંમત થઈ સૌથી મોટી તો સૌથી મોટી ઊંચાઈ એટલે કે સૌથી લાંબી ઊંચાઈ ધરાવતું કોણ છે તો એનું નામ શું છે તો કે રામહરિ તો અહીંયા આપણે શું લખવાનું સૌથી ઊંચું કોણ છે તો જવાબમાં લખવાનું સૌથી ઊંચો રામહરિ છે તેની ઊંચાઈ 160 સેમી છે બીજો પ્રશ્ન છે સૌથી નીચું કોણ છે સૌથી નીચું કોણ એટલે કે જેની ઊંચાઈ સૌથી નાની હોય તો અહીંયા જોઈએ 160 એ તો સૌથી મોટા થઈ ગયા એટલે એને તો જોવાના નથી તો રહ્યું આ ત્રણ ડોલી મોહન અને શશી તો એમાં સૌથી નાનું કોણ દેખાય તો જેની ઊંચાઈ નીચી છે એટલે જે ઊંચાઈમાં નાનું છે એને કહેવાય નીચું બરાબર તો અહીંયા જુઓ 159 છે 158 છે તો 159 કરતા 158 કેવા છે નાના છે અહીંયા 158 અને 154 તો 158 કરતા પણ 154 કેવા છે નાના છે તો સૌથી નાનું કોણ થઈ ગયું ડોલી તો અહીંયા આપણે શું લખવાનું સૌથી નીચું કોણ છે તો ડોલી એ સૌથી નીચી છે તેની ઊંચાઈ 154 સેમી છે એવું લખવાનું અહીંયા આપ્યું છે તમે તેમને ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવી શકો છો વધતી ઊંચાઈ એટલે શું તો કે નાનાથી મોટા તરફ નાનાથી મોટા તરફ ગોઠવવું હોય તો સૌથી નાનું કોણ આવ્યું ડોલી અને સૌથી મોટું રામહરિ
तो नानाथी मोटा तरफ गोठवानुं छे। तो पहला डॉली आवशे अने सौथी छेल्ले रामहरि आवशे, परंतु आ बन्ने नाम वच्चे आवशे मोहन अने शशि, पण कया क्रमे आवशे? तो सौथी पहला 154 એ સૌથી નાના છે એટલે પહેલા ક્રમે ડોલી, બીજા ક્રમે કોણ આવશે? તો 158 એ 159 કરતા નાના છે, માટે બીજા ક્રમે આવશે મોહન, ત્રીજા ક્રમે આવશે શશી અને ચોથા ક્રમે આવશે રામ હરિ। આ શું થયું કહેવાય? તો ક્રમિક વધતી ઊંચાઈ। વધતી ઊંચાઈ એટલે શું? તો કે ચડતો ક્રમ। 154 158 159 અને 160 એમ એ ચડતો ક્રમ થયો। હવે બી છે, તમે તેમને ક્રમિક ઘટતી ઊંચાઈમાં ગોઠવો। હવે જેમ આપણે અહીંયા જુઓ, મેં લખેલું છે અહીંયા કે ડોલી ઊંચાઈ વધતી ઊંચાઈમાં પહેલાં ડોલી, મોહન, શશી અને રામહરિ, એવી જ રીતે ક્રમિક ઘટતી ઊંચાઈ। ઘટતી ઊંચાઈ એટલે કે સૌથી મોટું છે એને પહેલાં લખવાનું અને સૌથી નાનું છે એ છેલ્લે આવશે। તો અહીંયા જુઓ, રામહરિની ઊંચાઈ સૌથી મોટી છે એટલે પહેલા ક્રમે રામહરિ, પછી એનાથી નાનું કોણ? તો કે શશી। તો પહેલા ક્રમે રામહરિ, બીજા ક્રમે શશી, એનાથી નાનું કોણ? તો 158, તો એનું નામ શું છે? મોહન, અને ચોથા ક્રમે આવશે ડોલી। એટલે ઘટતી ઊંચાઈ પ્રમાણે શું આવે? તો 160, 159, 158, 154 એને કહેવાય ઉતરતો ક્રમ। તો ચાલો વિદ્યાર્થી, એના જેવું જ અહીંયા સરસ મજાના કબાટના ચિત્રો દોરીને આપેલા છે। તો એ ચિત્રોની નીચે એ કબાટની કિંમત પણ લખેલી છે। એ કબાટની કિંમતમાં લખ્યું છે, જુઓ આ કબાટની કિંમત કેટલી છે? તો કે 2635, આની કિંમત 1897, આની કિંમત 2854, આની કિંમત 1788 અને આની કિંમત 3975। તો બાળમિત્રો, હું આને ચોપડામાં તમે કઈ રીતે લખવું એ શીખવું છું। તો જુઓ, સૌ પ્રથમ તો હું આ કબાટોની કિંમત લખી લઉં છું, 2635, 1897, 2854, 1788 અને 3975। હવે અહીંયા ચડતો ક્રમ, ચડતો ક્રમ એટલે કે બીજી ભાષામાં કેવું હોય, પુસ્તકની ભાષામાં તો કે વધતો ક્રમ, બરાબર? ચડતો ક્રમ, ચડતા ક્રમમાં શું આવે? તો કે નાનાથી મોટું, તો આમાં સૌથી નાનું, તો પહેલાં તો આપણે એની સંખ્યા જોવાની છે કે દરેકમાં કેટલા અંક છે। તો દરેક કિંમતમાં 4 અંક આપેલા છે, 1 2 3 4, 1 2 3 4 એમ દરેકની અંદર 4 અંક છે, એટલે કે એનું જે સ્થાન કિંમત હોય એ એક સમાન જેવી હોય, કે દરેક એ જો આની 2000 છે, 1000 છે, એમ હજારના સ્થાનમાં સ્થાન કિંમત છે એવું આપણે કહી શકીએ, બરાબર? તો અહીંયા સૌથી નાનું કોણ? તો આપણે અહીંયા જોવાનું, હજારના સ્થાનમાં જે અંક નાનો હોય એ સૌથી નાનો। તો અહીંયા જુઓ, હજારના સ્થાનમાં શું છે? 2, આના હજારના સ્થાનમાં 1, તો 2 કરતાં 1 નાના થયા એટલે આપણે પ્રથમ આને લેવું પડે, બરાબર? એના પછી અહીંયા 2 છે, તો આ 2 તો 1 કરતાં મોટા થઈ ગયા એટલે એ પણ ના આવે। હવે અહીંયા જોઈએ તો અહીંયા 1 છે અને અહીંયા 3 છે, એટલે 3 તો મોટા થયા, પરંતુ આ બંનેમાં 1 1 સમાન છે। તો આપણે એવું વિચારીએ કે કયા 1 વાળું સૌથી પહેલા આવશે? તો હવે 1 પછી કયો અંક આવે? તો કે 1000નું સ્થાન જોયું, તો હવે કોનું સ્થાન જોવાનું? 100નું। આ બંનેના સરખા સ્થાન છે 1 1, 1000ના સ્થાનમાં, તો એના પછી આપણે 100નું સ્થાન જોવાનું, જેનું 100નું સ્થાન નાનું છે। તો જુઓ, અહીંયા 100ના સ્થાનમાં 8 છે એટલે કે 800 એવું વંચાય, બરાબર? અહીંયા 100ના સ્થાનમાં 7 છે, તો આપણે શું વાંચી શકીએ? 700। તો 800 કરતાં 700 એ નાના કહેવાય, બરાબર? તો આપણે સૌથી પહેલાં શું લખવાનું? તો કે આ રકમ લખવી પડે, 1788, 1788
88। હવે આનું નામ તો આવી ગયું, તો બીજા નંબરમાં કોણ આવે? તો કે આ આવે, કોણ આવે? 1897। બે રકમ તો થઈ ગઈ। ચલો આનું કામ પૂરું, આનું કામ પૂરું। હવે વાત રહી કે 2000 વાળી, તો આ પણ 2000 માં છે, આ પણ 2000 માં। 1000 નું સ્થાન સરખું છે, તો એનું 100 નું સ્થાન જુઓ। આનું 100 નું સ્થાન એટલે કે 2800 એવું વંચાય છે। આનામાં શું વંચાય? 2000, પછી આનું 100 ના સ્થાનમાં 6 છે એટલે 600। તો કોણ નાનું થયું, 800 વાળું કે 600 વાળું? તો કે 600 વાળું। તો કઈ કિંમત આવશે? તો કે 2635। હવે એના પછી કઈ આવે? તો કે 2854। હવે આનું કામ પૂરું, આનું કામ પૂરું। હવે આ છેલ્લે કોણ વધ્યું? તો કે 3975। તો જુઓ પહેલા ક્રમે કોણ આવ્યું? તો આ, બીજા ક્રમે આ, ત્રીજા આ, ચોથું આ, અને પાંચમું આ। તો બાળ મિત્રો આ થયો ચડતો ક્રમ। હવે ઉતરતા ક્રમ માટે લખવું હોય તો શું લખાય? ઉતરતો ક્રમ એટલે કે મોટાથી નાના તરફ। જો તમે ચડતો ક્રમ સરળતાથી લખ્યો હોય તો ચડતા ક્રમના આધારે તમે ઉતરતો ક્રમ એમાં જોઈને પણ સરળતાથી લખી શકો છો। એમાં શું કરવાનું? સૌથી મોટી કિંમત પહેલાં લખવાની, એટલે આમાં જે આપણે છેલ્લે લખ્યું છે એને પહેલાં લખી દેવાનું, 3975। હવે એનાથી નાનું કોણ છે? તો કે 2854। એનાથી નાનું કોણ? તો કે 2635। એનાથી નાનું કોણ? તો કે 1897। અને એનાથી નાનું કોણ? તો 1788। તો આ થઈ ગયો એનો ઉતરતો ક્રમ। તો બાળમિત્રો આવી જ રીતે તમારે ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે પ્રયત્ન કરો આપું છું। જુઓ આ પેજ નંબર 5 પરનો પ્રયત્ન કરો છો, એમાં તમારે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે। આ બંને સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવાની છે, અને 2 નંબરમાં છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એટલે કે આ એ અને બી એને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। અહીંયા તમને આપ્યું છે કે ચડતા ઉતરતા ક્રમમાં આવા 10 ઉદાહરણ બનાવો અને તેમને ઉકેલો, એટલે કે કોઈ પણ સંખ્યા લઈ લેવાની, 10 સંખ્યા લેવાની, અલગ અલગ આવી 10 રકમ બનાવવાની। આ એ છે, આ એક રકમ થઈ, બી એ બીજી રકમ થઈ, આવી તમારે 10 રકમો બનાવવાની અલગ તમારી જાતે, અને એને પણ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવી। નમસ્તે।